जूनागढ़ नो किलो ने पाटण नो मोहल्लो हैसनली आ दुनिया ने डायरो कसुंबो गरवी गुजरात अटे बल्लो गुजरात मेट्रोपोल स्टॉक एक्सचेंज के डेरी ने ज्वेलरी नंबर 1 गुजराती नंबर 1 गुजरात बल्लो गुजरात बल्लो गुजरात पुंजानी कमोडिटी के सूरत नी गारमेंट कच्ची हैंडी क्राफ्ट ने आ गुजराती परशान उगता अलग जना छे दिवस ने रात आ अनोखू गुजरात बल्लो गुजरात बल्लो गुजरात गुजरात नो नाथ आपनो नाथ बल्लो गुजरात। दोस्तों हेलो गुजरात में आप सबनु स्वागत छे। आज आपणी साथे छे मुंबई ना मड़वा जेवा मानस जयकांत भाई जोशी। जयकांत भाई आपनु स्वागत छे। थैंक यू बेन। સૌથી પહેલા તો એ કહો કે જયકાંતભાઈ જોશી એટલે કોણ? નાના ગજાનો આદમી, એક ગામડામાંથી આવેલો માણસ, બોમ્બે સુધી પહોંચેલો માણસ, કેટલાય સંઘર્ષ કર્યા, ગવર્મેન્ટ જોબ કર્યા પછી બોમ્બે પહોંચેલો એવો જયકાંત જોશી। તો તમારું મૂળ વતન ક્યાં છે અને ત્યાંથી મુંબઈ આવવાનું પ્રયોજન શું હતું? એક નાની ફેમિલીમાં, બ્રાહ્મણ ફેમિલીમાં જન્મ થયો। મા બાપ પણ એક મિડલ ક્લાસના હતા। થોડી સ્ટડી કર્યા પછી બોમ્બે આવવાનું થયું, ગવર્મેન્ટ જોબ કરી, બોમ્બે આવ્યો, બોમ્બેમાં પણ કસ્ટમ હાઉસમાં કામ કર્યું, બિઝનેસ કર્યો અને આજની ભગવાનની પ્રાર્થના સમજો કે ભગવાનની કૃપા સમજો તો આજે સ્ટેજ પર હું તમારી સામે બેઠો છું એ મારું અવભાગ્ય કહેવાય કે આજે તમે મારો ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો। તો અમારા હલો ગુજરાતનું પણ પ્લેઝર છે કે તમે છો। દોસ્તો જયકાંતભાઈ જોશી જેટલા સરળ રીતે આપણે વાત કરી રહ્યા છે એની સામે એમના કામો છે એ ઘણા બધા સમાજ ઉપયોગી કામો, ઘણા મોટા કામો છે, એમાંના થોડા કામોને આપણે ડિસ્ક્રાઇબ કરીશું। જયકાંતભાઈ, મેં સાંભળ્યું છે કે તમે દર વર્ષે અલગ અલગ જગ્યાએ સંઘ લઈને જાઓ છો અને સમાજ અને હિન્દુત્વને જોડી રાખવા માટેના પ્રયત્નો કરો છો, એ પ્રયત્નો શું છે? મારા બ્લડમાં જ સોશિયલ છે। 1972 થી હું સોશિયલ વર્કમાં જોડાયો છું। નાના નાની પ્રવૃત્તિઓ કરી, પુસ્તકોની વાતો કરી, નોટબુકમાંની વાતો કરી, સમૂહ લગ્નો કર્યા, સમૂહ યજ્ઞોપવિત કર્યા અમે, અને આજે પણ યાત્રા સંઘ મારે એવું કોઈ મને નથી કે મારું કોઈ મંદિર જોવાનું બાકી હોય કે યાત્રા કરી ન બાકી હોય। મારા સમાજની, મારો સમાજ છે 27 સાબરકાંઠા અવધિજ બ્રહ્મોદય સમાજનો છે, એનો અત્યારે સેક્રેટરી હતો, પ્રમુખ હતો, આજે એનો સભ્ય છું અને મારા બીજું એક મેગેઝીન ચાલે છે પખથા, મારા સમાજનું, એનો એડિટર છું। સમસ્ત બ્રાહ્મણ મહાસંઘમાં હું પ્રમુખ પદે રહ્યો, સેક્રેટરી રહ્યો અને એમાં પણ મેં ઘણી સેવાઓ કરી। મેરેજ બ્યુરો ચલાવું છું, મેરેજ બ્યુરો મારે બોમ્બેમાં ચાલે છે બ્રાહ્મણ સમાજ સાથેનો, અને એવા સોશિયલ પ્રવૃત્તિ બહુ ચાલે છે। હવે મારી પ્રવૃત્તિઓ તમને જણાવું છું, મને પોતાના ઓલાથી મને એમ લાગે કે નહીં, મારું પણ જણાવવું જોઈએ જેથી કરીને અમારા બીજા દર્શકો પણ જયારે જોડાવા માંગતા હોય એ જોડાઈ શકે। સેવા કાર્યો તો મેં બહુ જ કર્યા છે બેન, અને મારી જાતથી મારે બોલવું એ મારા માટે અયોગ્ય છે, તો પોતાની વાહ વાહ ન કરવી જોઈએ। નરેન્દ્રભાઈ મોદી સાથે પણ મેં એમનો એવોર્ડ મેળવ્યો છે, આનંદીબેન પટેલે પણ મને એવોર્ડ આપ્યો છે, બ્રહ્મ ગૌરવ એવોર્ડ પણ મને મળેલો છે, હિંમતનગરમાં નગરપાલિકાએ મારું સન્માન કર્યું છે, સાબરરત્ન એવોર્ડ આપ્યો છે મને, એવોર્ડ તો ઘણા પ્રાપ્ત થયા, એ માની કૃપા, ગોરાનાથની કૃપા, એ મારા શિર પર છે અને મા બાપના આશીર્વાદ છે, તો આજે આ સેવા કાર્ય કરી રહ્યો છું। જયકાંતભાઈ, મોટાભાગે એવું થતું હોય છે કે કોઈ પણ સમાજમાં કોઈ પણ વ્યક્તિ છે એ કઈ પણ વસ્તુ કમાવી લે અથવા તો ઘરનું પોષણ યોગ્ય થવા લાગે અને બહુ બધી ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય પછી પોતાની સંપત્તિને છે એ વાપરવા માટે અને જાહોજલાલી માટે વાપરતો હોય છે, તમે તમારી સંપત્તિને કેવી રીતે વાપરો છો? હું તમને કહું કે મારે ક્લાયન્ટ હતા મલિક સેલ્સ કોર્પોરેશન દાદરમાં, અમે સેમ ઉંમરના, તો એમની ઓફિસમાં દર સેટરડે મારે જવાનું હોય તો એમની સાથે બેસું વાત કરવા માટે, તો મને કહે જયકાંત તું ક્યાં સુધી ચાલીશ, કોઈ તો બ્રેક તો હોય જો ને લાઈફમાં, તો મેં એવું નક્કી કર્યું કે 50 વર્ષ પછી મારે બ્રેક લગાડવી છે, તો મેં મારો 50 વર્ષે કસ્ટમ ક્લિયરિંગનો ધંધો મેં વાઇન્ડ અપ કરી દીધો અને ટોટલી 100% સોશિયલમાં લાગી ગયો। મારો બિઝનેસ બંધ કર્યા પછી માણસોને મેં બધાને રજા આપી,
લાયસન્સ મેં સરેન્ડર કરી દીધું અને ટોટલી સેવા કાર્યોમાં જોડાયો. અને મને તો એમ છે કે આપણી જો સંપત્તિ છે ને, આપણી જો જવાબદારી પૂરી થઈ હોય બાળકોને ઉછેર માટેની, એજ્યુકેશનની, તો આપણી સંપત્તિનો દશાંશ ભાગ આપણે સેવામાં વાપરવો જોઈએ એવું મારું મંતવ્ય છે. બહુ જ શુભ વિચાર છે તમારો. મેં સાંભળ્યું છે કે તમે કૈલાસ માનસરોવરની યાત્રા કરવા કરી શકનાર એક સદભાગી પણ છો, તો એના થોડા તમારા એક્સપિરિયન્સીસ શેર કરશો? જય આદ્યશક્તિ જે આરતી આવે છે એની અંદર આવે છે કે કૈલાસે જાશે કે માં અંબા દુખાય. આ પંક્તિ હું સાંભળું ને જેટલી વાર મંદિરમાં જાઉં, ત્યારે ઘરે પૂજા ચાલતી હોય કે મારે આરતી ચાલતી હોય ત્યારે મને એમ થાય કે કૈલાસ માનસરોવર જવું જોઈએ. તો મેં લગભગ કેટલાય 4-5 વર્ષ એની સ્ટડી કરી કે મારે કૈલાસ જવું છે તો કેવી રીતે જવાય, ક્યાં જવાય, કેમ જવાય, એનો શું ખર્ચો આવે. આ બધું સર્વે કર્યા પછી 2008 મેં કૈલાસની યાત્રા કરી. એમને જોયા પછી મને એમ થયું કે સોશિયલ કામ કરવું જ જોઈએ, સેવા છે ને, સેવાનો લાભ આપણને બધાને આપવો જોઈએ. તો એમના પાછળ મેં સેવા કાર્યો ચાલુ કર્યા. એવા કેટલાય સેવા કાર્યો છે કે અમે વિધવા સહાય કરીએ છીએ ત્યાંથી, પુસ્તકો આપીએ છીએ, નોટબુક આપીએ છીએ, દર મહિને એમને મંદિરે પૈસા મોકલાવીએ છીએ, આ સમાજ તરફથી અમે કરીએ છીએ. પણ મારું વ્યક્તિગત કહું ને તો દર મહિનાની 14 તારીખે હું વલસાડની અંદર આદિવાસી એરિયામાં સેવા માટે જાઉં છું. 400 પરિવારને હું એમાં સેવા આપું છું. ભલે હું પૈસા ક્યાંથી બી માગી લાવું, ત્યાંથી પણ એમને આ સેવા પ્રદાન કરું છું એ લોકો સાથે. એવી સેવા કાર્યો તો મારા ચાલતા જ હોય છે, દર મહિને કઈ નું કઈ મારા કાર્યક્રમો હોય જ. ક્યારે એવું લાગે કે આ કાર્યમાં હું ના હોત સેવા કાર્ય, તો હું શું હોત, શું કરતો હોત? પહેલા તો ગવર્મેન્ટ જોબમાં હોત. ગવર્મેન્ટ જોબ છોડ્યા પછી હું પ્રાઇવેટ જોબમાં આવ્યો અને પછી મારો ઓન બિઝનેસ ચાલુ કર્યો. તો કદાચ હું આમાં ન હોત તો મને બી ખબર નથી ભગવાન મને ક્યાં સ્થાન આપ્યું હોય. પણ ભગવાન મારી સાથે રહીને આવા કાર્યો મારી પાસે કરાવે છે, એમનો ખૂબ ખૂબ ભગવાનનો આશીર્વાદ છે મારા ઉપર. પારિવારિક મૂલ્યોને કેવી રીતે સાચવી રાખો છો? કારણ કે અત્યારે જયારે વિભક્ત કુટુંબો થઈ રહ્યા છે, પરિવારો તૂટી રહ્યા છે, તો એવા સમયે ગુજરાતી હોવાના નાતે, સામાજિક કાર્યકર હોવાના નાતે તમે પારિવારિક મૂલ્યોને કેવી રીતે મૂલવો છો? મારા સ્ટેજ પ્રોગ્રામમાં કંઈ બી હોય તો મારો એક જ સંદેશ હોય છે કે દીકરીને પોતાની જ્ઞાતિમાં પરણાવો તો પરિવાર તમારો સચવાશે અને તમારી જવાબદારીઓ પૂરી થશે. તો છોકરાઓની સાથે થોડો ટાઈમ સ્પેર કરો, પરિવાર સાથે ટાઈમ સ્પેર કરો, અને સેવા કાર્યો જો તમે કરતા હો તમારા બાળકોને સાથે રાખો. તમે મંદિરમાં જાઓ તો 5 રૂપિયા છોકરાના હસ્તક તમે મુકાવો તો એ સંસ્કૃતિ જળવાઈ રહેશે એવો મારું મત છે. સંસ્કૃતિની વાત થઈ છે તો અત્યારના જે પ્રવાહો છે એ અને જે આઈડિયલ હોવું જોઈએ એ બંને વચ્ચે શું તફાવત છે ને બીજું શું કરી શકે યંગસ્ટર્સ? આજના બાળકોનું જે જોઈએ છે ને તો એ બધા સોશિયલ નથી, પરિવારને ઓળખતા પણ નથી હોતા. પણ એ મા બાપની જવાબદારી છે, મા બાપની ફરજ છે કે બાળકોને આપણી સાથે કેવી રીતે જોડવા. તો મારો તો એક જ સંદેશ છે, બાળકોને સોશિયલમાં સાથે રાખો, સેવા કાર્યમાં સાથે રાખો, આધ્યાત્મિક પ્રવૃત્તિ હોય આધ્યાત્મિક જીવનમાં એને સાથે રાખો, તો મારો સંદેશ છે. ધારો કે કોઈ વ્યક્તિ છે એને સોશિયલ વર્ક સાથે જોડાવું છે, પારિવારિક ભાવનાઓને સાથે રાખવી છે, સંસ્કૃતિને આગળ વધારવી છે, હિન્દુત્વને જાળવી રાખવું છે, તો કેવા કેવા પ્રકારના પ્રયત્નો થવા જોઈએ, કરવા જોઈએ? એ તો પોતાના બ્લડમાં છે. આ સોશિયલ છે ને, નહીં ધારો કે કોઈના બ્લડમાં નથી આવ્યું, પણ કોઈ ચાહે છે કે ભાઈ મારા બાળકો સર્ટેન ઉંમરના થયા પછી પણ આ સંસ્કારો છે જળવાઈ રહે, તો કઈ પ્રકારની પરિસ્થિતિ હોવી જોઈએ, કયા પ્રકારના કાર્યો કે કયા પ્રકારના એક્શન્સ એ લોકો લે કે જેથી કરીને આ જે આદર્શ એક જીવનની આપણે જીવી તો ન શકીએ, પરિકલ્પના કરી શકીએ અથવા તો એના માટેના પ્રયત્નો કરી શકીએ, તો એ પ્રયત્નો શું હોઈ શકે? એક જ વસ્તુ છે કે બાળકોને સાથે રાખો સોશિયલ કામની. કોઈ પણ મંદિરોમાં એમને લઈ જાઓ, હું પહેલાં તમને કહી ચૂક્યો, મંદિરોમાં લઈ જાઓ, એને સંસ્કાર આપો, ઘરમાં વાતાવરણ એ ટાઈપનું બનાવો કે ઘરે કોઈ આવે તો એને દાન દક્ષિણા આપો,
એની સેવા ચાકરી કરો, તો એ સંસ્કાર બાળકોમાં આવશે અને ધીમે ધીમે કદાચ એને એ સંસ્કાર ઊગી પણ નીકળે અને બાળક કદાચ સોશિયલમાં આવી પણ જાય, મા બાપને જોઈને આવે. મારા ગ્રાન્ડસન છે તો ટોટલી મને ફોલો કરે છે. મારો ગ્રાન્ડસન હવે અમેરિકા જાય છે 29 આ મહિનાની, તો મને કહે દાદા હું તમને અહીંયા અંબાજી બી લાવ્યો તેને, તો મેં કહે દાદા હું તમારા જોયા પછી બધું તમારી જેમ શીખી ગયો, તમારામાં જે સ્ટાઇલ છે બોલવાની, તમે જે પ્રમાણે બિહેવ કરીને લોકો સાથે કેવી રીતે સંપર્કમાં આવો છો એ હું હવે ફોલો કરું છું, અને અમેરિકા ગયા પછી પણ હું તમારી જે હેબિટ છે, તમારી જે સ્ટાઇલ છે હું ફોલો કરીશ દાદા. એટલે મારા ગ્રાન્ડસનને પણ હું મારી સંસ્કાર આપું છું, ગ્રાન્ડસન મારા ઘરે આવે તો એને એમની સાથે હું આરતી ઉતરાવું, એને દંડવત પ્રણામ કરાવું, બેલપત્ર પણ એમને કહું બેટા ચડાવું, મંદિરમાં પણ લઈ જાઉં તો પૈસા એમના હસ્તકમાં અપાવું કે બેટા બધાને ચલો દક્ષિણા આપો એમ કહ્યું. જનોઈ તો કમ્પલસરી પહેરવી પડે દીકરા એમ કહીએ, જનોઈના સંસ્કાર પણ હું એમના બાળકોને આપું છું. એટલે બાળકોના ઘરમાંથી જો સંસ્કાર આપશો ને તો એ બાળક આગળ જતા સોશિયલ બી બનશે, સમાજ સેવક બી બનશે અને કદાચ મોટું નેતૃત્વ બી કરે એ બાળક. જો તમને એક ટેકનિકલનો આઈડિયા એક વાત કરું તમને, હવે બધા સિનિયર સિટીઝન છે મારી એજમાં જે કંઈ મારા મિત્રો છે, તો મારી સાથે જે લોકો ભણ્યા છે એ દર વર્ષે 26 જાન્યુઆરીએ અમે સપ્તેશ્વર મહાદેવ કરીને ગુજરાતમાં મંદિર છે ત્યાં બધા ભેગા થઈએ છીએ, અને દરેક મિત્રો બધા રિટાયર થઈ ગયા છે, કોઈના બધા ઓલ્ડ થઈ ગયા છે, બાળકો ભણી ગયા છે, તો અમે લોકો ત્યાં બધા ભેગા થઈએ છીએ અને કંઈક નવી પ્રવૃત્તિ કરવા માટે વિચારીએ છીએ. તો પ્રવૃત્તિ કેવી? તો સમજો કે ભાઈ તમારો દીકરો ડોક્ટર છે અને મારા દીકરાનો ભણ્યો છે પણ એને જોબ નથી, કે ચલો એને કંઈ પ્રોબ્લેમ છે, તો અમે એમ કહ્યું કે તારો દીકરો છે ને એને મારા દીકરાને જોબ અપાવે, એને કંઈક તારી હોસ્પિટલ છે, મારા ઘણા મિત્રોની હોસ્પિટલ છે હિંમતનગરમાં, તો અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણા ફેમિલીમાં કોઈ બીમાર હોય ને હું તારી હોસ્પિટલમાં જાય ને તારા દીકરાની હોસ્પિટલમાં, તો તારા પૈસા નહીં લેવાના. એવું આજની તારીખમાં અમે અમારા હિંમતનગરમાં એવું આયોજન કરેલું છે કે ભાઈ તારો બાળક જો બીમાર હિંમતનગર જાય આપણું નામ આપે અને પપ્પાનું કે આપણા કોઈનું અને પૈસા નહીં, ભલે પૈસાદાર છે માણસ બીજા આપે એમ છે છતાં પણ એના પૈસા નહીં લેવાના, આવી સેવા પણ અમે કરીએ છીએ. બીજું ગામનો છે ભાઈ, આપણું ગામનું ઋણ છે, સ્કૂલનું ઋણ છે, તો ઋણ અદા કરવા માટે પણ આજે અમે પ્રવૃત્ત છીએ. મારા ગામની અંદર કેટલી બધી વસ્તુઓ નથી અમે એરેન્જ કરી છે અને આજે પણ એને ચલાવીએ છીએ. અને બીજું એક અમે એક રાખ્યું છે ગ્રુપ, વોટ્સઅપ ગ્રુપ, તો સવારમાં ઉઠીને દરેકે હરિઓમ લખીને પોતાના મોબાઈલ પર વોટ્સઅપ કરે છે. શા માટે? કારણ કે આપણે બધા સિનિયર છીએ. હવે સમજો કે હું દરેકને વહેલો ઉઠીને બધાને હરિયમ કરી દઉં છું, તો એ લોકો જોઈ લે કે ભાઈ જયકાંતભાઈ ઉઠ્યા છે, ઇઝ ઓકે, જયકાંતભાઈ ઓકે, એમ ઓકે છે એમ. એટલે દરેકના હરિયમ અમે ચેક કરી લઈએ કે ભાઈ ઓકે, અને જો હરિયમ ન આવે તો એની ફોન કરીને ઇન્કવાયરી કરવાની કે ભાઈ ક્યાં છે, ક્યાં છે. એટલે અમે આવું એક કોમ્યુનિકેશન ગોઠવેલું છે, એના લીધે અમે પોતાના પરિવાર સાથે જોડાયેલા રહીએ છીએ. અઠવાડિયામાં ડેલી એક રવિવારે લોકો સાથે બધા સાથે ગપ્પા ગોષ્ઠી, જૂના સંસ્મરણો યાદ કરીને બધા ખુશ રહે છે. તો મિત્રો, સખાવતો કરવી એટલું જ પૂર્ણ નથી હોતું, સખાવતો કેવી રીતે કરવી એ વાત આપણે જયકાંતભાઈ પાસેથી શીખી શકીએ. તમારો ખૂબ ખૂબ આભાર જયકાંતભાઈ. થેન્ક યુ. હેલો ગુજરાત નો ખૂબ ખૂબ આભાર કે આવો તમે મને ટાઈમ આપ્યો અને અમારા ઇન્ટરવ્યુ તમે લીધા એ બદલ થેન્ક્સ.